નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ગણિત પ્રકરણ સંબંધ અને વિધેય વિડીયો આગળના વિડીયોમાં સંબંધ શું છે સંબંધના પ્રકારો શું છે એનો અભ્યાસ કર્યો છે હવે આ વિડીયોમાં સંબંધના પ્રકારને આધારે આપણે જુદા જુદા પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે મિત્રો એક એક્સ્ટ્રા ઉદાહરણ અહીંયા મેં લીધું છે સમજવા માટે ત્યાંથી જોઈએ ઝેડ એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે તથા આર ઇક્વલ ટુ એ બી કે જ્યાં એ માઇનસ બી એ ત્રણ વડે વિભાજ્ય છે એ અલ્પિરામ બી બિલોંગ્સ ટુ ઝેડ તો સાબિત કરો કે આર એ સામ્ય સંબંધ છે તો આગળના વિડીયોમાં આપણે જોયું એ પ્રમાણે સામે સંબંધ સાબિત કરવા માટે સ્વવાચક સંમિત અને પરંપરિત સંબંધો આપણે સાબિત કરવા પડે તો સૌથી પહેલા આપણે સ્વવાચકતાનો વિચાર કરીએ સ્વવાચકતા માટે ફોર એવરી એ એ બિલોંગ્સ ટુ ઝેડ માટે એટલે કે ઝેડમાં રહેલા દરેકે દરેક ઘટકો માટે આપણે એટલું સમજીએ છીએ કે એનો એ સાથે સંબંધ બનવો જોઈએ અથવા મળવો જોઈએ તો અહીંયા એવું થાય છે કે નહીં એને આપણે ચેક કરીએ તો જુઓ આપેલા સંબંધ પ્રમાણે એ માઇનસ એ એ ત્રણ વડે વિભાજ્ય થવા જોઈએ તો હવે એ માઇનસ એ બરાબર કેટલા થાય જીરો જીરો એ ત્રણ વડે વિભાજ્ય થાય બરાબર છે તો જીરો ત્રણ વડે વિભાજ્ય થતું હોય તો આપેલા સંબંધ પ્રમાણે એ એ બિલોંગ્સ ટુ શું થશે આર થશે બરાબર છે એટલે કે જેડમાં રહેલા દરેકે દરેક ઘટકો માટે પોતાનો પોતાની સાથેની બાદ બાકી હંમેશા જીરો થશે અને જે ત્રણ વડે વિભાજ્ય થાય તો માટે આર એ સ્વવાચક સંબંધ થશે હવે આપણે સંમિતતાનો વિચાર કરીએ તો સંબિતતા માટે વ્યાખ્યાને યાદ કરી લઈએ કે સૌથી પહેલા તો કોઈ પણ ક્રમયુક્ત હોવી જોઈએ તો એના માટે આપણે ધારી લીધું કે દારો કે એ બી ટુ આર છે તો હવે સંબંધ આર પ્રમાણે એ માઇનસ બી એ ત્રણ વડે વિભાજ્ય થશે હવે એ માઇનસ બી એ ત્રણ વડે વિભાજ્ય છે તો બી માઇનસ એ પણ ત્રણ વડે વિભાજ્ય થાય કારણ કે આનો જવાબ સમજો કે કોઈ મળે છે છ મળે છે તો છ પોતે ત્રણ વડે વિભાજ્ય હોય તો અહીંયા માઇનસ છ મળશે તો એ પણ ત્રણ વડે વિભાજ્ય થવાનું જ છે બરાબર તો બી માઇનસ અહીંયા ક્રમનું ઘણું જ મહત્વ છે

આપણે બે પ્રકારના સંબંધો આરમાં છે એનો આપણે વિચાર કરવાનો છે એટલે કે કે ટુ 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 અને હવે છે તો આપણે આર પ્રમાણે શું લખી શકીએ કે એ માઇનસ બી એ ત્રણ વડે વિભાજ્ય થાય બીસી બિલોંગ્સ ટુ નો મતલબ શું લખી શકાય બી માઇનસ સી એ ત્રણ વડે વિભાજ્ય થાય તો અહીંયા બંનેને ભેગું વાક્ય લખી દીધું છે હવે બે જુદા જુદા પદો ત્રણ વડે વિભાજ્ય હોય તો એમનો સરવાળો પણ ત્રણ વડે વિભાજ્ય થાય આમનો સરવાળો એટલે કે એ માઇનસ સી એ ત્રણ વડે વિભાજ્ય થાય અને એ માઇનસ સી ત્રણ વડે વિભાજ્ય થાય છે તો એ સી ટુ આર થશે એટલે કે એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ ટુ આર ઇમ્પ્લાઇઝ AC belongs ટુ R થાય અને માટે R એ કેવો સંબંધ છે પરંપરિત સંબંધ છે એમ આપણે કહી સકીએ હવે R એ સ્વવાચકે છે સંબિતે છે અને પરંપરિતે છે માટે R શું થશે સામ્ય સંબંધ થાય તો આ હતું આપણા માટે એક્સ્ટ્રા ઉદાહરણ બરાબર આ ઉદાહરણને આધારે મિત્રો તમને સામ્ય સંબંધ શું છે એનો થોડોક ખ્યાલ તમારા મગજમાં આવ્યો હશે હવે આપણે બુકમાં રહેલું ઉદાહરણ નંબર બે નો અભ્યાસ કરીએ ઉદાહરણ નંબર જો આવેલા બધા ત્રિકોણો નો ગણ હોય અને આર એ ટી પરનો સંબંધ હોય કેવો સંબંધ તો કે આર ઇક્વલ ટુ ટી વન ટી ટુ જ્યાં ટી વન એ ટી ટુને એકરૂપ છે તો સાબિત કરો કે આર એ સામ્ય સંબંધ છે આપણે સામ્ય સંબંધ અહીંયા સાબિત કરવાનું છે તો એ પ્રમાણે જે આપેલું છે ધ્યાનથી સમજી કે ટી એ શું છે સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ છે એટલે કે જેટલા પણ ત્રિકોણો હોય એ બધા જ ત્રિકોણો સમતલમાં આવેલા છે એમનો ગણ કેપિટલ ટી છે અને આર એ એક સંબંધ આપેલો છે કેવો સંબંધ છે તો કે T1 એ T2 ને એકરૂપ હોય મતલબ જે બે ત્રિકોણો એકબીજાને એકરૂપ છે એમની વચ્ચેનો સંબંધ થાય જે એકરૂપ નથી એમની વચ્ચેનો સંબંધ થવાનો નથી તો ચલો એ સામ્ય સંબંધ છે એવું આપણે સાબિત કરવાનું છે તો સૌથી પહેલા આપણે સ્વવાચકતાનો વિચાર કરીએ તો ચલો સ્વવાચકતા તો ફોર એવરી ટી દરેક ટી માટે ટી વન એ ટીમાં હોય એટલે કે ટીમાં હોય એવા જ કોઈ ટી વન માટે ટીવન ને એકરૂપ થાય કે ન થાય દરેક ત્રિકોણ પોતાને એકરૂપ હોય જ છે એ નિયમ પ્રમાણે તો માટે ટીવન ટી વન ટુ આર થશે અને માટે સબંધ આર એ સ્વવાચક સંબંધ થાય હવે સંમિતતા ધારો કે ટી ટી ટુ બિલોંગ ટુ આર આપણે વાત કરેલી છે વ્યાખ્યા પ્રમાણે કે કોઈ પણ એક ક્રમયુક્ત જોડ આપણે આર માં છે એવું પહેલા ધારવું પડે તો ટી વન ટી ટુ બિલોંગ ટુ આર લખ્યા છે આનો મતલબ શું થયો કે ત્રિકોણ ટી વન એ ત્રિકોણ ટી ને એક રૂપ છે હવે t1 એ t2 ને એકરૂપ હોય તો શું t2 એ t1 ને એકરૂપ ન હોઈ શકે થાય જ તો કે ત્રિકોણ t2 એ ત્રિકોણ t1 ને રૂપ છે તો જો હવે t2 પહેલા આવી ગયા t1 પછી જતા રહે તો માટે t2 t1 બિલોંગ્સ ટુ r તો આરો મતલબ શું કહેવાશે માટે r એ સબમિત સંબંધ છે હવે પરંપરિતતા અહીંથી શરૂ થશે પરંપરિતતા

એટલે કે ત્રિકોણ T1 એ ત્રિકોણ T3 એક રૂપ છે માટે T1 T3 બિલોંગ્સ ટુ R અને માટે R એ કેવો છે પરંપરિત સંબંધ છે અહીંયા એ વાક્ય રચના આપણે નોંધી દઈશું R એ પરંપરિત સંબંધ છે અને આમ R એ સામ્ય સંબંધ થાય તો આ છે ઉદાહરણ નંબર 2 હવે ઉદાહરણ નંબર 3 જે રકમ આપેલી છે અને આપણે અહિયાં જોઈ લઈએ પેહલા તો રકમ પ્રમાણે તમે સમજો તો શું આપ્યું છે એલ એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ હોય રેખાઓનો ગણ કીધો છે અને આર એ એલ પરનો સંબંધ કેવો સંબંધ છે એલ વન એલ ટુને લંબ છે એવો સંબંધ કીધો છે કે જો કોઈ બે રેખા એકબીજાને લંબ હોય તો એમની વચ્ચેનો સંબંધ છે એમ કહેવાય છે તો સાબિત કરો કે આર એ સંબિત છે સ્વવાચક કે પરંપરિત નથી એ સંબિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત સંબંધ નથી એવું આપણે સાબિત કરવાનું છે તો આપણે એને જોઈએ તો ચલો સ્વવાચકતા માટે ફોર એવરી એલ વન બિલોંગ્સ ટુ એલ માટે હવે વિચારો કોઈ પણ રેખા છે એ પોતાને લંબ હોય પોતે પોતાને લંબ હોઈ શકે નહીં તો કે રેખા L1 એ પોતાને લંબ ન હોય હવે પોતે પોતાને લંબ નથી તો આનો મતલબ L1 L1 ડોટ બિલોંગ્સ ટુ R માટે R એ સ્વવાચક સંબંધ નથી હવે સબમિતતાનો વિચાર કરીએ તો સબમિતતા માટે આપણે પહેલું તો ધારવું પડશે ધારો કે L1 L2 બિલોંગ્સ ટુ R છે આનો મતલબ શું થાય કે L1 એ L2 ને લંબ છે હવે L1 એ L2 ને લંબ હોય તો L2 એ L1 ને પણ લંબ હોવાનું છે તો માટે L2 L1 belongs ટુ R થશે અને માટે R એ કેવો સંબંધ થશે સબમિત સંબંધ થાય ઓકે ચલો પરંપરિતતા માટે પરંપરિતતાને ધ્યાનથી સમજો અહીંયા કે ધારો કે L1 L2 belongs ટુ R અને L2 L3 બિલોંગ્સ ટુ R તો આને આધારે L1 લબ L2 આને આધારે L2 લબ L3 બરાબર બંને એકબીજાને લંબ થયા છે હવે L1 એ L2 ને લંબ હોય અને L2 એ L3 ને લંબ હોય તો L1 અને L3 માટે કયો સંબંધ થઈ શકે તો મિત્રો તમે રેખાઓ ખાલી દોરો તો તરત તમને ખ્યાલ આવી જશે કે એલ વન એલ થ્રી ને સમાંતર થાય અથવા એલ વન એલ થ્રી સંપાતિ થશે પરંતુ લંબ થશે નહીં અને લંબ નથી થતા માટે એલ વન એલ થ્રી નોટ બિલોંગ્સ ટુ આર માટે આર એ પરંપરિત સંબંધ નથી તો જુઓ અહીંયા સ્વવાચક નથી પરંપરિત નથી પરંતુ સંબિત સંબંધ છે ઓકે તો આ છે આપણું ઉદાહરણ નંબર ત્રણ હવે ઉદાહરણ ઉદાહરણ ચાર માં બધી ક્રમયુક્ત જોડો આપેલી છે અને ક્રમયુક્ત જોડોનો ઉપયોગ કરીને આપણે ડાયરેક્ટ જ એનો જવાબ આપવાનો છે મિત્રો આપણે એ યાદ રાખીશું કે જ્યારે સ્વવાચક સંબિત કે પરંપરિત બતાવવાનું હોય તો આપણે એને જનરલ સ્વરૂપને ધ્યાનમાં રાખીને બતાવીશું પરંતુ જ્યારે સ્વવાચક સંબિત કે પરંપરિત માંથી કોઈ એકને યા કોઈ યા કોઈ યાત્રા એવો સંબંધ નથી એવું બતાવવું છે તો નથી એવું બતાવવા માટે કોઈ એક ઉદાહરણ પૂરતું છે તમે કોઈ એવી ક્રમયુક્ત જોડે લઈ લો કે જે એનું સમાધાન ન કરતું હોય અથવા એ પ્રમાણે ન આવતું હોય

સ્વવાચક છે સંબિત કે પરંપરિત સંબંધ નથી હવે જુઓ સ્વવાચક માટે આપણને ખબર છે કે વન ટુ થ્રી હોય તો વન વન હોવા જોઈએ ટુ ટુ હોવા જોઈએ થ્રી થ્રી હોવા જોઈએ છે તો સ્વાભાવિક છે કે સ્વવાચક થવાના છે તો જુઓ સંબંધ આરમાં આવેલા છે આથી આર એ સ્વવાચક સંબંધ છે હવે સંબિત નથી તો જુઓ આપણે એવું લઈ લઈએ કે ધારો કે વન ટુ એ આર માં છે હવે વન ટુ આર માં હોય તો એને અનુરૂપ ટુ વન પણ આર માં મળવા જોઈએ શું આમાં ટુ વન દેખાય છે તો ટુ વન નથી દેખાતા તો જુઓ વન ટુ બિલોંગ્સ ટુ આર છે પરંતુ ટુ વન નોટ બિલોંગ્સ ટુ આર માટે આર સમિત નથી તમે વન ટુ ની જગ્યાએ ટુ થ્રી નો પણ વિચાર આવી રીતે કરી શકો છો એટલે કોઈ એકનો તમે વિચાર કરશો તો ચાલશે

વન ટુ બિલોંગ્સ ટુ આર અને ટુ થ્રી બિલોંગ્સ ટુ આર પરંતુ વન થ્રી નોટ બિલોંગ્સ ટુ આર તેથી આર એ પરંપરિત સંબંધ નથી મેં તમને હમણાં જ વાત કરી કે કોઈ એક નથી એવું બતાવી દો તો ચાલી જાય બરાબર છે હવે ઉદાહરણ નંબર પાંચ ઉદાહરણ પાંચની રકમ જોઈ લો પૂર્ણાંકોના ઘડ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ બી કે જ્યાં ટુ એ માઇનસ બી નો અવયવમાં લીધેલું છે એ પ્રમાણે આપણે આ ઉદાહરણને સમજી શકીએ છીએ તો ફટાફટ એને જોઈ લઈશું તો સૌથી પહેલા સ્વવાચકતા ફોર એવરી એ बिलोंग्स ટુ જેડ માટે એ માઇનસ એ ઇક્વલ ટુ જીરો થાય અને જીરોનો અવયવ બે કહેવાશે આપણે ત્યાં પણ વિભાજ્ય છે એવો શબ્દ વાપરેલો છે જે એકસ્ટ્રા ઉદાહરણ આપણે જોયું હતું એની અંદર અહીંયા જોઈ લેજો કે એ માઇનસ બે ત્રણ વડે વિભાજ્ય છે યા તો એક એવું કહી શકાય કે એ માઇનસ બી નો ત્રણ અવયવ છે એવું પણ આપણે કહી શકીએ છીએ જે આની અંદર આપણે ઉલ્લેખ કરીએ છીએ તો જુઓ જીરો નો અવયવ બે છે આનો મતલબ એ એ બિલોગ્સ ટુ આર થશે માટે આર એ સ્વવાચક સંબંધ થશે ચલો સમિત માટે ધારો કે ટુ આપણે ધારી લઈએ છીએ તો એ માઇનસ બી નો અવયવ બે છે એ આપણે સંબંધને આધારે લખ્યું છે હવે એ માઇનસ બી નો અવયવ બે હોય તો બી માઇનસ એનો અવયવ પણ બે થવાનો જ છે બરાબર તો આર્યું છે એની જગ્યાએ આપણે શબ્દ રાખીએ થાય જે થોડુંક વધારે યોગ્ય લાગશે કારણ કે એ માઇનસ બી તરીકે સમજી લો કે દસ મળે છે તો અહીંયા માઇનસ દસ થશે તો દસનો અવયવ બે હોય તો માઇનસ દસનો પણ બે હશે યા તો અહીંયા માઇનસ દસ હોય તો માઇનસ દસનો અવયવ બે છે તો પછી અહીંયા દસ મળે દસનો અવયવ બે થશે થવાનું છે તો એ વિધાન સત્ય છે એના કારણે બી એ બિલોંગ્સ ટુ આર થશે અને માટે આર એ સંમિત સંબંધ છે એવી રીતે પરંપરિતતા માટે એ આપણે ધારી લીધું કે એબી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર આ બંને પદો માં છે તો એ માઇનસ બી અને બી માઇનસ સીનો અવયવ કેટલો થવાનો બે કોઈ પણ બે પદોનો અવયવ બે હોય તો એમનો સરવાળો એમની બાદ બાકીનો અવયવ પણ બે થશે સરવાળો કર્યો સરવાળો એ માઇનસ સી થયો એનો અવયવ પણ બે છે તો માટે એસી બિલોંગ્સ ટુ આર માટે આર એ પરંપરિત સંબંધ છે અને માટે આર એ ઝેડ પર સામ્ય સંબંધ છે એવું આપણે કહીશું તો આ છે આપણું ઉદાહરણ નંબર પાંચ બરાબર અહીંયા બધું મિક્સ તરીકે લખીને આપ્યું છે આપણે કોઈ પણ દાખલો હોય તો એ દાખલાને આપણે વ્યવસ્થિત રીતે સ્વવાચકતા પરંપરિકતા બધું જુદા જુદા પદમાં દર્શાવવાનું જેથી કરીને પરીક્ષાની અંદર થોડુંક વ્યવસ્થિત દેખી શકાય સામે ટીચર પર પણ એનો પ્રભાવ પાડી શકાય હવે એના પછીનો ટોપિક છે સાબ્ય વર્ગ ખરેખર આ જે ટોપિક છે સામ્ય વર્ગ એ આમ કહું તો સમજવા માટે થોડોક અઘરો છે પરંતુ મિત્રો સમજ્યા પછી એકદમ સરળ છે આખું પ્રકરણ આખા પ્રકરણમાં આગળનો ટોપિક ખરેખર એવો છે કે આમ આપણને અઘરો લાગશે પરંતુ જો એને બરાબર તમે સમજી લેશો વિડીયોને થોડાક ધ્યાનથી તો પછી એકદમ સરળતાથી તમે આખે આખું એક પોઈન્ટ એક ટોપિકને ક્લિયર કરી શકશો

એક ઉદાહરણ અહીંયા મેં લીધેલું છે એ ઉદાહરણને તમે સમજો અને એના આધારે આપણે એને સામ્ય વર્ગને સમજવાના છે મિત્રો આ ઉદાહરણ તમારે અત્યારે લખવા નથી પરંતુ સામ્ય વર્ગ ની વ્યાખ્યાને લખ્યા પછી આ ઉદાહરણ તમારે લખવાનું થશે સૌથી પહેલા ઝેડ પર સંબંધ આર આપ્યો છે એ અને બી નો સંબંધ ક્યારે બને કે ત્રણ એ એ માઇનસ બી નો અવયવ હોય ત્યારે હવે ત્રણ એ એ માઇનસ બી નો અવયવ કીધો છે બરાબર તો ઝેડ પર આધાર રાખતા હોય એવા કેટલા સંબંધો બની શકે તો જુઓ ઉપરના સંબંધને આધારે ઝેડ ના ઉપગણો આપણે લખવાના છે આનો મતલબ એ થયો કે કેટલા સંબંધો બની શકે તો તમને એમ કહીશ કે જો એ તરીકે તમે જીરો વિચારો છો તો જીરોની સાથે બી તરીકે કોણ કોણ આવી શકે જીરોની સાથે ત્રણ આવી શકે છ આવી શકે નવ આવી શકે માઇનસ ત્રણ માઇનસ છ તો મિત્રો જીરોનો ત્રણ સાથે જીરોણો છ સાથે જીરો નો માઇનસ ત્રણ સાથે આ જે બધા ઘટકો છે સાથે સંબંધ બની લી દ એ વન શબ વાપર છે બરાબર ચલો એવી રીતે એ તરીકે તમે એકનો વિચાર કરો છો તો હવે એકનો વિચાર કરવામાં આવે તો એકની સાથે ચાર આવી શકે સાત આવી શકે માઇનસ બે માઇનસ પાંચ આ બધા ઘટકો આવી શકશે એ બધા ઘટકોનો એકબીજા સાથેનો સંબંધ થઈ શકશે તમે આ સંબંધ પ્રમાણે જોશો તો બરાબર તો એમનો અહીંયા બીજો સંબંધ બની ગયો છે એવી રીતે તમે બે લેશો તો બે લેશો તો સામે પાંચ આવશે આઠ આવશે માઇનસ એક આવશે માઇનસ ચાર આવશે એવા બધા ઘટકો આવશે તો એ બધા ઘટકોનો પણ એકબીજા સાથેનો સંબંધ થઈ શકશે બરાબર તો હવે જેડમાં જેટલા ઘટકો છે એ બધા જ ઘટકો આ ત્રણ ગણોની અંદર સમાવેશ થઈ ગયો છે જોજો ત્રણ ગણમાં સમાવેશ થઈ ગયો છે આ જે ગણ છે દરેક ઘટકોનો એકબીજા સાથે સંબંધ શક્ય છે આપનો અંદરો અંદર સંબંધ શક્ય છે આનો અંદર અંદર સંબંધ શક્ય છે બરાબર જો હવે z નો કોઈ ઘટક એવો નથી કે જે આ ત્રણ માં સમાતો ન હોય બધા જ ઘટકોનો સમાવેશ આ ગણોમાં થઈ જાય છે તો એ સમયે આપણે શું કામ કરી શકીએ છીએ તો સૌથી પહેલા તો આ ત્રણે ત્રણ ગણોનો યોગ ગણ કરીએ શું મળે છે z મળે છે એટલે કે આવા જેટલા પણ ગણ મળે છે એ બધાનો યોગ કરીએ તો યોગ આપણને જે આપણો મૂળ ગણ છે એ જવો જોઈએ છે છે જે અહીંયા આપેલા અથવા ગણો એમાંથી કોઈ પણ બે ગણની બાદ બાકી સોરી છેદ કરવામાં આવે કોઈ પણ બે ગણનો છેદ કરવામાં આવે તો એ છેદ ફાઇ પણ થવો જોઈએ જુઓ તમે કોઈ પણ બેનો છેદ લઈ લેશો તો હંમેશા તમને ફાઈ મળશે તો એ પ્રમાણે છે આ જે ત્રણ ગણ મળ્યા છે એ ગણને આપણે સામ્ય વર્ગ તરીકે ઓળખી શકીએ છીએ એટલે આપેલા સંબંધ પર આધાર રાખતા હોય એવા જેટલા પણ ગણો બનતા હોય અને એ ગણો આ શરતોનું પાલન કરતા હોય યોગ એટલે જે પણ ગણ આપેલો હોય એ થવો જોઈએ અને છેદ થવો જોઈએ કોઈ પણ બે માટે તો એ આપ મળતા ગણો આપણે શું કહીશું સામ્ય વર્ગો તરીકે ઓળખીશું તો આપણને જે પણ અહીંયા વ્યાખ્યા આપી છે વ્યાખ્યાને હવે સમજવા પ્રયત્ન કરીએ તો સામ્ય વર્ગની વ્યાખ્યા આપેલ એક્સ પરનો કોઈ પણ સામ્ય સંબંધ આર x નું પરસ્પર અલગ ઉપગણો એઆઈમાં વિભાજન કરે છે અહીંયા અલગ અથવા અલગ અલગ શબ્દ વાપરશો તો પણ ચાલશે તેમને x ના ભાગ અથવા ઉપવિભાગ કહે છે x ના ભાગ અથવા શું કહે છે ઉપવિભાગ કહે છે અને તે નીચે આપેલી શરતોનું પાલન કરે છે પહેલું બધા જ આઈ માટે એઆઈ ના બધા જ ઘટકો એકબીજા સાથે આર દ્વારા સંબંધિત છે એટલે કે કોઈ એક એઆઈ છે તો એમાં રહેલા બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે પહેલા તો એક વાત બીજી વાત આઈ ડોટ ઇક્વલ ટુ જે તો એ નો એક પણ ઘટક એ જે ના કોઈ પણ ઘટક સાથે આર દ્વારા સંબંધિત નથી સમજી લેજો એ અને એ જે બાના કોઈ પણ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવતા નથી અને ત્રીજું બધા એ નો યોગ આપણો મૂળ ગણ એક્સ થાય અને i dot equal to j હોય તો ai છેદ aj equal to phi થાય તો આપણી પાસે જે આ ઉપગણો ai છે એને આપણે શું કહીશું સાપ્ય વર્ગો કહીશું એટલે મિત્રો અહીંયા આ લીટી પણ તમારે આટલી લખવાની છે આ આખી સાપ્ય વર્ગોની વ્યાખ્યા છે આટલા સુધી બરાબર તો સાપ્ય વર્ગોની વ્યાખ્યા તમે આ રીતે લખી શકો છો અને એ લખ્યા પછી જે આપણે આગળના ભાગમાં જે ઉદાહરણ સમજાવ્યું છે એ ઉદાહરણ પણ તમારે નોંધવાનું રહેશે હવે મિત્રો સાથે સાથે તમને એટલું કહીશ કે ધારો કે આની અંદર જીરો થ્રી સિક્સ આ બધા છે તો એ સામ્ય વર્ગને આપણે કેવી રીતે દર્શાવી શકીએ તો જુઓ જીરોને દર્શાવતો સામ્ય વર્ગ હોય બરાબર જો અહીંયા ઉલ્લેખ કરેલો છે શૂન્યને સમાવતો સામ્ય વર્ગ ને આપણે શૂન્ય અને આવી રીતે ચોરસ વડે દર્શાવાય છે બરાબર રીતે એકને સમાવતો કોઈ વર્ગ હોય ધારો કે આ સામ્ય વર્ગ છે તો એ સામ્ય વર્ગને એકની આજુબાજુમાં આવો કાઉસ કરીએ તે મતલબ આ એક માટેનો જે કાઉસ કર્યો છે એની અંદર આ બધા જ ઘટકોનો સમાવેશ થઈ જશે જીરો માટેનો જે કાઉસ કર્યો છે એની અંદર આ બધા જ ઘટકોનો સમાવેશ થઈ જશે તો આપણે એક અહીંયા એ પણ વાક્ય રચના નોંધી દઈશું બરાબર જે છેલ્લે કે સામ્ય વર્ગ જે છે અહીંયા એ વન તો એ વન સામ્ય વર્ગને સાથે સાથે કેવા સ્વરૂપે દર્શાવીશું તો ઇક્વલ ટુ જીરો સ્વરૂપે દર્શાવી શકીએ ઇક્વલ ટુ થ્રી સ્વરૂપે દર્શાવી શકીએ આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ અહીંયા વન સ્વરૂપે દર્શાવી શકીએ અહીંયા ફોર સ્વરૂપે એવી જ રીતે ઋણ સંખ્યા પ્રમાણે પણ આપણે દર્શાવી શકીએ છીએ તો આ બધા જુદા જુદા સામ્ય વર્ગો દર્શાવે છે ઓકે એટલે કે કોઈ પણ ઘટકને સમાવતો જે પણ સામ્ય વર્ગ છે એને આપણે એ રીતે દર્શાવી શકીએ છીએ તો આ છે સામ્ય વર્ગ હવે ઉદાહરણ નંબર છ જો ઉદાહરણ છ માં બધું મિક્સ સ્વરૂપે આપેલું છે બરાબર સંબંધ આર આપ્યો છે અને બી બંને અયુગમ અથવા બંને યુગમાં છે સમજો બંને અયુગમ હોય તો એમનો સંબંધ બને અથવા બંને યુગમ હશે તો એમનો સંબંધ બનશે દ્વારા વ્યાખ્યાયિત છે તો આર એ સામ્ય સંબંધ છે એવું આપણે પહેલા તો સાબિત કરવાનું છે તો સૌથી પહેલા તો આપણે સામ્ય સંબંધને સાબિત કરીએ તો જો અહીંયા શોર્ટમાં જ બધું લખીને આપી દીધું છે તો પહેલા તો એના કોઈ પણ ઘટક એ માટે એ અને એ કાતો બંને કેવા હશે અયુગમાં હશે અથવા બંને કેવા હશે યુગ્મ હશે તો એ બિલોંગ્સ ટુ આર થશે આનો મતલબ કે આપેલ સંબંધ સ્વવાચક સંબંધ છે હવે સંમિત માટે આપણે શું કરી શકીએ તો સંમિત માટે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર તો ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર આપણે લખીએ છીએ તો એનો મતલબ એ અને બી બંને કેવા હશે અયુગ્મ હશે અથવા બંને યુગ્મ હશે હવે વિચારો એ અને બી શબ્દ વાપર્યો છે તો એના પછીના સ્ટેપે બી અને એ હું શબ્દ વાપરી શકું એટલે કે બી અને એ બંને અયુગ્મ અથવા બંને યુગમાં હોય તો માટે બી એ બિલોંગ્સ ટુ આર થશે માટે આર શું કહી શકાય છે હવે પરંપરિત માટે શું કરશું તો પરમપરિતતા માટે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર અને સી બિલોંગ્સ ટુ આર વિચારો એ પોતે અયુગ્મ છે તો બી પણ અયુગમાં હશે બી અયુગ્મ હોય તો સી પણ અયુગ્મ હોય એનો મતલબ એ અને સી અયુગ્મ થાય જો એ યુગમાં હોય તો બી યુગ્મ હશે બી યુગમાં હોય તો સી પણ યુગમાં થશે તો એ અને સી યુગમ થશે આનો મતલબ કે બધા જ ઘટકો એક સાથે યુગમ અથવા હોય એ હોવા જોઈએ શબ્દ લખ્યો છે હું કહીશ હોય જ અને માટે એ સી ટુ આર અને માટે આર એ પરંપરિત સંબંધ છે અને માટે આર એ સામ્ય સંબંધ છે એવું કહી શકાય તો આ થઈ પહેલાની વાત હવે એની અંદર બીજો જે પ્રશ્ન આપ્યો છે એવું કે સાબિત કરો કે બધા જ ઘટકો દ્વારા બીજા સાથે સંબંધિત છે કેમ તો આપણે એટલું સમજી શકીએ છીએ કે વન થ્રી ફાઈવ સેવન ના બધા જ ઘટકો કેવા છે અયુગમાં છે હવે બધા જ ઘટકો અયુગમાં હોય તો સ્વાભાવિક છે કે એ કેવો સંબંધ ધરાવશે એકબીજા સાથે સંબંધિત થવાના જ છે આપણા આપેલા સંબંધ પ્રમાણે ચલો એવી રીતે 246 ના બધા જ ઘટકો r દ્વારા એકબીજા સાથે સંબંધિત છે તો સ્વાભાવિક છે કે અહીંયા બધી જ યુગ્મ સંખ્યાઓ આપી છે 3 ને 3 તો એ પણ એકબીજા સાથે સંબંધ ધરાવે છે પરંતુ આનો કોઈ પણ ઘટક એ 246 ના કોઈ પણ ઘટક સાથે r દ્વારા સંબંધિત નથી કેમ કારણ કે અહીંયા અયુગ્મ સંખ્યાઓ છે અહિયાં યુગ્મ સંખ્યાઓ છે તો અયુગ્મ સંખ્યાઓ યુગ્મ સંખ્યાઓ સાથે સંબંધ ધરાવશે નહીં કારણ કે અહીંયા જે આર આપ્યો છે એ પ્રમાણે આપણે જોઈએ તો તો ચલો સમજીએ વધુમાં વન થ્રી ફાઇવ સેવનના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે કારણ કે આ ઉગના બધા જ ઘટકો કેવા છે અયુગ્મ સંખ્યાઓ છે આ જ પ્રમાણે ટુ ફોર સિક્સના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે કારણ કે બધા જ ઘટકો યુગ્મ સંખ્યાઓ છે વળી ઉમગઢ વન થ્રી ફાઇવ સેવનનો એક પણ ઘટક ટુ ફોર સિક્સના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી કારણ કે વન થ્રી ફાઈવ સેવનના ઘટકો કેવા છે અયુગ્મ છે અને ટુ ફોર સિક્સના ઘટકો કેવા છે યુગ્મ છે તો મિત્રો અયુગ્મ અને યુગ્મ એ બંને એકબીજા સાથે સંબંધ ધરાવી શકે નહીં તો આ પ્રમાણે ઉદાહરણ છ છે તો આજના ઉદાહરણોમાં અને આ સામ્ય વર્ગોમાં તમને સારી સમજણ પડી હશે મિત્રો આની તમને એક વખતમાં ન સમજાય તો ફરીથી વિડીયોને જુઓ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે ખૂબ સમજણ પડી હશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને અંતે લાઈક અને શેર કરીએ થેન્ક યુ જય હિન્દ